આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં ધોબી ઘાટ વિસ્તારનું નાળું ઓવરફ્લો થયું છે. જી હા, વધારે વરસાદના કારણે નાળું ઓવરફ્લો થતાં મકાનોમાં પાણી ભરાઈ ગયા. મકાનમાં પાણી ઘૂસતા ઘર વખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના પાલનપુરના છે, જ્યાં ધોબી ઘાટ વિસ્તારમાં કઈ રીતે પાણી ભરાવવાની સમસ્યા વધી છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. અહીં ઢીચણ સ્તંભના પાણીમાંથી લોકો નીકળવા માટે મજબૂર બની રહ્યા છે. તો બનાસકાંઠામાં ધોધમાર વરસાદ આજે પણ યથાવત રહ્યો છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. ડીસાથી થરાદ સુધીનો હાઈવે બંધ કરવાની નોબત આવી. ભારે વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કઈ રીતે અહીં હાઈવે પર પાણી પરિવર્તા હાઈવે પર પસાર થતા તમામ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ, અને તેમાં પણ જો નાની ગાડીઓ હોય તો કઈ રીતે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થઈ રહી છે તે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો. આ તરફ બનાસકાંઠાના પાલનપુર આંબુ હાઈવે પર પાણીમાં ટ્રક ફસાયો. આ દ્રશ્યો જોઈ રહ્યા છો. હાઈવે પર પડેલા ખાડામાં કઈ રીતે ટ્રક ફસાયો છે. રસ્તા પર ટ્રક ફસાતા ટ્રાફિક જામ સર્જાયો છે. ટ્રકને ખાડામાંથી બહાર કાઢવા માટે જહેમત હાથ ધરાઈ છે. પાટણની વાત કરીએ. પાટણની બનાસ નદીમાં છોટા હાથી વાન ફસાઈ. પાણીના વહેણમાં જોખમી સાહસ કરતા ફસાઈ ગયો હતો છોટા હાથી વાન. બનાસમાં પાણીનું વહેણ વધતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. સ્થાનિકોએ વાહનને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી છે, ત્યારે ઘણી જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જ્યાં પાણીના વહેણમાંથી કોઝવે પરથી પસાર થતા વાહનો પાણીમાં ફસાઈ જતા હોય. આ છોટા હાથી વાન પણ આ જ રીતે અહીં ફસાઈ ગઈ હતી, જોકે સ્થાનિકો તુરંત જ ત્યાં પહોંચ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ ફોન લાઈન પર. પ્રેમલ, પાટણ પંથકમાં કેવો વરસાદ છે, ખાસ કરીને બનાસ નદી પરના જે કોઝવે પર એક જે વાન હતી તે ફસાય છે, અત્યારે હાલ શું કઈ પરિસ્થિતિ છે પ્રેમલ? ચોક્કસથી, જે પ્રકારે પાટણ શહેર સહિત જિલ્લાની અંદર વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખાસ કરીને વાત કરવામાં તો સાંતલપુર તાલુકાની અંદર જે વારાહી ગામ નજીક જે અભિયાણા ગામ આવેલું છે ત્યાંથી એ બનાસ નદીનો જે કોઝવે પસાર થઈ રહ્યો છે, તેમાં બનાસ નદીના નીર આવતા સમગ્ર જે માર્ગને માર્ગ ધોઈ જવા પામ્યો છે. ત્યારે ઉપરવાસના જે 12 ગામો છે તે 12 ગામો પ્રભાવિત થવા પામ્યા છે. ક્યાંક ને ક્યાંક તે લોકોને અવર જવર કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાંથી એક છોટા હાથી અભિયાણા ગામ તરફ આવી રહ્યું હતું, તે દરમિયાન જે કોઝવે છે કોઝવેની અંદર જ તે ફસાઈ જવા પામ્યું હતું. તેને લઈને ક્યાંક ને ક્યાંક આસપાસના ગામના લોકો પણ એકત્રિત થઈ જવા પામ્યા હતા અને સ્થાનિક મદદથી તે વાહનને બહાર કાઢવામાં આવ્યું હતું. એટલે ચોક્કસ જે પ્રકારે કોઝવેની અંદર બનાસ નદીના નીર જે ફરી વળતા તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જી જી, આભાર પ્રેમલ પૂરી માહિતી માટે. તો હાલ તો બનાસ નદીમાં છોટા હાથીવાન જે ફસાય છે તેને બહાર કાઢવાના પ્રયાસો સ્થાનિકો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે, જોકે જાનહાનિ નથી થઈ. પાટણના સાંતલપુરમાં બનાસ નદીના ડીપમાં પાણી આવ્યા. આંબડિયા ગામમાંથી ઉપરવાસના 10 ગામ પ્રભાવિત થયા છે. 10 ગામના જવાના રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે. રસ્તા પર પાણી ભરાતા લોકોને અવર જવરમાં મુશ્કેલી થઈ રહી છે. પાટણમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લામાં સૌથી વધારે સિદ્ધપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો. અન્ય તાલુકાઓમાં સરેરાશ 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. પાટણ શહેર સહિત જિલ્લાની અંદર બીજા દિવસે પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે. કેમેરામેનને કહીશ કે પાટણ શહેર સહિત જિલ્લાના 9 તાલુકાઓની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો છે. એટલે કે સમગ્ર જે તાલુકાની વાત કરવામાં આવે તો દરેક તાલુકાની અંદર 2 ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્યો છે, જ્યારે સિદ્ધપુરની અંદર ગત સાંજ સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્યો છે. એટલે કે ચારે તરફ જે રીતે કહી શકાય કે સારો એવો વરસાદ લઈને જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ જવા પામે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ચાણસ્માનું રણાસર
गाम छे ते तळाव ओवरफ्लो थई जवा पामुं छे, तेना पाणी गामनी आसपासना विस्तारोमां फरी वळ्या छे। तो बीजी तरफ वात करवामां आवे तो पाटण शहेरनी अंदर जे नीचाणवाळा विस्तार छे तेने लईने ક્યાંકને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ જવા પામે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। ત્યારે પાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે એળી જતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ચોક્કસથી જે પ્રકારે વરસાદ જે અવિરત પડી રહ્યો છે તેને લઈને હાલ તો જે પ્રકારે વાતાવરણમાં ઠંડક પરિસ્થિતિ સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ગરકાવ થઈ જતા વાહન ચાલક તેમજ રાહદારીને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પ્રેમલ ત્રિવેદી, ઝીમડિયા, પાટણ। પાટણમાં ભારે વરસાદથી બે તળાવ ઓવરફ્લો થવાની સ્થિતિ પણ સર્જાઈ। સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો થયું। તળાવ ઓવરફ્લો થતાં પાણી ગામ તરફ આગળ વધ્યું છે। મંદિરમાં તળાવના પાણી ઘૂસી ગયા। મહત્વનું છે કે આજ સવારથી પાટણમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે ચાણસ્માના રણાસણ ગામનું તળાવ પણ ઓવરફ્લો થયું છે। અંબાજીમાં ભારે વરસાદથી જૂની કોલેજમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ। વિજ્ઞાન પ્રવાહ અને સંસ્કૃત મહાવિદ્યાલયમાં પાણી ભરાઈ ગયા છે। પોલીસ સ્ટેશન પાસે આવેલી જૂની કોલેજનું મેદાન તળાવ બની ગયું। આપને જણાવી દઈએ, અંબાજીમાં પણ છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। બે દિવસથી વરસી રહેલા વરસાદની વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે ગત રાત્રે વરસેલા વરસાદથી કોલેજના કેમ્પસમાં પણ પાણી ઘૂસી ગયા। હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, તે જ પ્રમાણે ગઈકાલથી જ વરસાદ જે છે અંબાજીમાં બેટિંગ શરૂ કરી છે અને અંબાજીના બજારો તથા તેના હાઈવે માર્ગો પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા છે, જેના કારણે ઘણા બધા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગઈકાલ લગભગ 5 ઇંચ જેટલો વરસાદ અંબાજીમાં પડ્યો છે અને ગઈકાલે જે રાત્રે મોડી રાત્રે જે ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જે અંબાજી મંદિર ટ્રસ્ટની સંસ્કૃત પાઠશાળા તથા જે સાયન્સ પ્રવાહની ઉચ્ચતર વિદ્યાલય છે તેના મેદાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને નદી જેવું દ્રશ્ય આપણને દેખાઈ રહ્યું છે, જેના કારણે એક પણ વિદ્યાર્થીઓ શાળામાં આવી શક્યા નથી, પોતાનું ભણતર કરી શક્યા નથી, જેના કારણે આજે જે છે તેમનું ભણતર બગડી રહ્યું છે અને જે આજે પાણી ભરાયેલું છે તેના કારણે લોકોને પણ બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હજી ભારે વરસાદના કારણે કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું કહી શકાય। પરખ અગ્રવાલ, જી મીડિયા, અંબાજી। તો મેઘરાજા જાણે કે મન મૂકીને ઉત્તર ગુજરાતમાં પર વરસી રહ્યા છે, ત્યારે મોટી વાતો આ મેઘતાંડવની શું છે અમારા સહયોગી ધરા પાસેથી જાણીશું। ધરા, ઓવર ટુ યુ। બિલકુલ, તે નિધિ, સમગ્ર ગુજરાતમાં મેઘતારાજે જાણે કે સર્જાઈ હોય તેવા દ્રશ્યો સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। નદીકાંઠ નદી નાળા છલકાઈ ઉઠ્યા છે, ડેમ પણ ઓવરફ્લો થયા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં શું પરિસ્થિતિ છે, કયા પ્રકારે વરસાદી માહોલ જામ્યો છે, આ તમામ એ મોટી વાતો આપણે દર્શાવી રહ્યા છીએ। સૌથી પહેલાં વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં ખાસ કરીને પાલનપુરના ઘણા એવા વિસ્તારો છે, ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, નદી નાળાઓ છલકાયા છે, ડેમ પણ ઓવરફ્લો થયા છે, રોડ રસ્તાઓ સમગ્ર પાણીમાં ગરકાવ થયા છે, ખાસ કરીને ગણેશપુરા વિસ્તાર, આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે, ઇકબાલગઢના ગામના જે નાળીવાસ વિસ્તાર છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે, લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે અને હજુ પણ નિધિ ગુજરાતમાં વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે, 2 થી 3 દિવસ ભારે રહેશે। ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે અને સતત જળસ્તર વધી રહ્યું છે, સતત જળસ્તર વધવાના કારણે પાણી પણ એટલું છોડવામાં આવી રહ્યું છે, આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ગોલ્ડન બ્રિજ પાસે ઝુંપડપટ્ટી દાંડિયા બજાર પાણીમાં ગરકાવ થયા છે, સાવચેતીના ભાગરૂપે 300 થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે અને હજુ પણ તમામ જે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે તેમને સલામત જગ્યા પર ખસેડવાની તમામ કામગીરી કરવામાં આવી રહી છે। પર્વત પાટિયા સાથે એમપી લીલિયાવાલા સ્કૂલ પાણીમાં ગરકાવ થઈ છે, એવા કેટલાક વિસ્તારો છે જે પાણીમાં સમગ્ર ગરકાવ થયા છે, 4 ફૂટ સુધી પાણી ભરાતા સ્કૂલમાં હાલ તો રજા જાહેર કરવાની ફરજ પડી છે। હવે વાત કરીએ સુરતની, તો સુરતના કેમ પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકો, રાહદારીઓ, વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। તમામ એવા વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા છે જ્યાંથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડે તે તમામને પણ સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે। મસદાનગરની 50 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે,
દુકાનોમાં પાણી ભરાઈ જતા વરસાદી પાણી દુકાનોમાં હોવાના કારણે માલ સામાન જે દુકાનમાં હતો તે તમામ ભારે નુકસાન લોકો વેઠી રહ્યા છે।